आज आप जोशू माइक्रोसॉफ्ट एक्सेल अंदर अटेंडेंस शीट केवी रीतना तैयार करवी। आनी अंदर अटेंडेंस शीट तैयार करने अपनी पास नॉर्मली खास कर फॉर्म्यूला यूज थे काउंट इफ। जयरे आप एजुकेशन पर्पज रीते चेक करता है कि क्या स्टूडेंट के दिवस आया तो यूज थी सकते। જ્યારે આપણે આનો યુઝ જે છે બિઝનેસ યુઝમાં કરી શકાય, ક્યાં એમ્પ્લોય કેટલા દિવસ આવ્યા એ પ્રમાણે પણ આનો યુઝ થઈ શકશે। સૌ પ્રથમ આપણે માઇક્રોસોફ્ટ એક્સેલ ચાલુ કરવું પડશે। એક્સેલ ચાલુ કર્યા પછી જે છે આપણે ફર્સ્ટ લાઇન જે છે હેડિંગ માટે પેન્ડિંગ રાખીએ, ધારો કે તો અહીંયાથી જે છે આપણે બે લાઇન રાખીએ, અહીંયાથી આપી ધારો કે સિરિયલ નંબર, નેમ, પછી જો આપણી પાસે એનો સ્ટુડન્ટ્સ કે એ પ્રમાણે હોય તો એ પ્રમાણે એમ્પ્લોય હોય તો એ પ્રમાણે એની ડેઝિગ્નેશન જે કંઈ રાખવું હોય તો અત્યારે આપણે ધારો કે અહીંયાથી ડેટ નાખી છે, ધારો કે 1/4/2021। હવે આપણે જે છે આખા મંથ પ્રમાણે લેવાનું છે 2/4/3/4, તો એના માટે આપણે શું કરશું કે અહીંયાથી 2/4/21 કરી આ બે સેલને સિલેક્ટ કરીને અહીંયાથી ડ્રેગ કરી શકાશે। ડ્રેક કરશું ત્યારે આપણી પાસે શું થશે કે આપણે ખેંચીને જોવું પડશે, આપણે એના કરતાં શોર્ટકટ યુઝ કરીએ ત્યારે ઇક્વલ જે આપણે ફર્સ્ટ ડેટ લખેલી છે એના ઉપર ક્લિક કરશું +1। એનું મિનિંગ કે અહીંયા જે કંઈ ડેટ લખેલી હશે એનામાં +1 થઈ જશે। સપોઝ ધારો કે આપણે અત્યારે લઈએ 5/4/21, તો અહીંયા બાજુમાં 6/4/21 થઈ જશે। તો હવે આપણે લેશું અહીંયાથી 1/4/21 આવી, હવે રાઈટ સાઈડ ડ્રેગ કરી લઈએ આપણે, જેટલે સુધી આપણે જોઈતું હોય એટલા સુધી લઈ જઈએ અને કંટ્રોલ આર એટલે કે ફીલ રાઈટ। જેવું આપણે ફીલ રાઈટ કરીએ તો અહીંયા તો બધી જગ્યાએ હેઝ હેઝ આવે છે। આ એકચ્યુઅલી શું છે કે આપણે કોલમની વેથ છે એના કરતાં થોડુંક પહોળું છે આપણું લખાણ, એના માટે આપણે શું કરશું કે પહેલાં આ લખાણ જે છે એ નાખાને સિલેક્ટ કરી અહીંયાથી જે છે હોમની અંદર ફોર્મેટની અંદર ઓટો ફિટ કોલમ વિથ અથવા શોર્ટકટ રીતે કરવું હશે તો Alt+H+O+I, તો જેને જેટલી જગ્યા જોઈતી હશે એના પ્રમાણે ફિટ થઈ જશે અને આ રીતના આવી જશે। હવે આપણે અત્યારે લઈએ તો આ ડેટ પછી અહીંયાથી ટોટલ પ્રેઝન્ટ એબસન્ટ કુલ કેટલા દિવસ આવ્યા, કેટલા દિવસ કેટલા જાય અને કુલ કેટલા દિવસ આવવાનું હતું। તો હવે આપણે અહીંયાથી લઈશું કે પ્રેઝન્ટ એબસન્ટ માટે તો આપણે અહીંયાથી યસનો આવશે, તો વેલ્યુ વાય અને એન એકમાં જ આવશે। બીજું આપણે જોવાની પ્રિન્ટ કાઢશું તો શું થશે કે આખું જે છે પેજ Ctrl+F2 પ્રિન્ટ પ્રિવ્યુ જોવા માટે આવશે કે આ રીતના આવશે, એક પેજમાં આટલા ને આ રીતના 5 પેજ થાય છે। તો આપણે આની સાથે સાથે આપણે પેજ ફોર્મેટિંગ પેજ સેટઅપ કઈ રીતના થશે એ પણ જોઈ લઈએ। અહીંયાથી Ctrl+Shift+Right એવું કીધું આવશે એટલે છેલ્લે સુધી સિલેક્ટ થઈ જશે। હવે અહીંયાથી આપણી પાસે આવશે રોટેટ ટેક્સ્ટ, કે આપણે લખાણને જે છે રોટેટ ટેક્સ્ટ અપ આપીએ અને Alt+H+O+I ઓટો ફિટ કોલમ વિથ એટલે કે જેટલું મેક્સિમમ જગ્યા છે એના પર આવી જશે, બાકીનું ગોઠવાઈ જશે એ જ રીતે ના અહીંયા Alt+H+O+I ગોઠવાઈ જશે। ટોટલ પ્રેઝન્ટ એબસન્ટમાં આપણે સેમ એ જ રીતના અહીંયાથી જે છે રોટેટ ટેક્સ્ટ અપની અંદર રોટેટ ટેક્સ્ટ અપ, હવે આની અંદર આપણે જે છે આપણી વેલ્યુ આવશે તો થોડુંક સાઇઝ વધારે આવશે એટલે આપણે અહીંયાથી મેન્યુઅલી આપી શકાશે ફોર્મેટમાં કોલમ વિથ કેટલી રાખવી છે, નોર્મલી 8.43 હોય છે પણ આપણી જરૂરિયાત પ્રમાણે અત્યારે આપણે 3 રાખીએ। હવે આપણે અહીંયાથી જોશું તો Ctrl+F2 પ્રિન્ટ પ્રિવ્યુ, તો બે પેજમાં જાય છે આપણું પેજ જે છે પોર્ટ્રેટ છે એટલે કે ઊભું છે, તો આપણે અહીંયાથી પેજ લેઆઉટમાં જઈ ઓરિએન્ટેશનમાં લેન્ડસ્કેપ આપશે એટલે કે પેજ આડું થઈ જશે એટલે કે અહીંયા બોર્ડર આવી જશે એટલે હવે આપણું પેજ એક જ પેજમાં સેટ થઈ ગયું Ctrl+F2। હવે આપણે જે લખાણ છે કેટલા સુધી એરિયા વર્ક કરવાનું છે એટલે એરિયાને સિલેક્ટ કરી
બોર્ડર આપ્યું હશે ત્યાંથી હોમમાં, બોર્ડરની અંદર ઓલ બોર્ડર્સ. જો આપણે એમ થાય કે આ બોર્ડર્સ જે છે એને હાઈલાઇટ કર્યું છે, તો અહીંયાથી આઉટસાઇડ બોર્ડર પણ આવશે, થિક એટલે ડાર્ક થોડુંક આવશે. હવે આપણે જે છે અહીંયાથી ડિટેલ્સ કે ફર્સ્ટ એપ્રિલના એ આવ્યા હતા કે નથી આવ્યા, તો અહીંયાથી યસ જો આવ્યા હોય તો, નો એન જો એબસન્ટ હોય તો. અત્યારે આપણે શું કરશું, નોર્મલી જે છે બધા સ્ટુડન્ટ્સની અંદર યસ 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 ને એ રીતના લખવું છે. તો આપણે શું કરશું, સિલેક્ટ કરી રાઇટ સાઈડ એરોથી શિફ્ટ સાથે લેશું કેટલા સુધી આપણે લખવાનું છે, અને કંટ્રોલ આર એટલે કે ફિલ રાઇટ, લાસ્ટમાં આપણે જે લખાણ હશે એ જમણી સાઈડ બધી જગ્યાએ આવી જશે. હવે આપણે મેન્યુઅલી બે ત્રણ જગ્યાએ આપણે એબસન્ટ કરીએ. હવે અહીંયાથી જે છે આપણે પહેલાં હજી એને ફોર્મેટિંગ આપી દઈએ કે આપણું લખાણ છે, જો અત્યારે આપણે એને ઝૂમ કરશું ને તો લખાણ જે છે લેફ્ટ સાઈડ આવે છે. તો આપણે એને લખાણને સિલેક્ટ કરી, કેટલા એરિયામાં લખવાનું છે એટલા એરિયાને સિલેક્ટ કરી, અહીંયાથી મર્જ એન્ડ સેન્ટર, અહીંયાથી જે છે સેન્ટર. હવે ટોટલ એટલે કે કુલ કેટલા દિવસ આવવાનું હતું, તો એ કાઉન્ટ કરવા માટે હવે આપણું ફોર્મ્યુલા આવશે ઇક્વલ, કોઈ પણ ફોર્મ્યુલાની સ્ટાર્ટિંગ કરવા માટે આવશે ઇક્વલ કાઉન્ટ એ, એટલે કે આપણી પાસે જે છે અહીંયાથી વેલ્યુ એબીસીડીમાંથી હશે કે ન્યુમેરિકલ જે હશે એ કાઉન્ટ કરશે. બ્રેકેટમાં ફોર્મ્યુલા આપેલું છે કે ક્યાંથી કેટલું, તો વેલ્યુ. હવે અહીંયાથી આપણે જે છે સી ફોરથી આપણી વેલ્યુ સ્ટાર્ટ થાય છે, એટલે ત્યાંથી સ્ટાર્ટ થશે અને એ એફ ફોર સુધી જશે, અથવા અહીંયાથી ક્લિક પકડીને સિલેક્શન કરશું તો પણ ડાયરેક્ટલી સેલ એડ્રેસ આવી જશે. અહીંયાથી એન્ટર, કુલ 30 ડેઝ આવવાનું હતું. જો આપણે અહીંયાથી કોઈ પણ કોલમને જે છે ક્લિક કરી કંટ્રોલ માઇનસ એટલે કે રો ડિલીટ કરશું, કોલમ ડિલીટ કરશું, તો અહીંયાથી બતાવશે કે 29 ડેઝ. પાછું જેમ તેમ કરી દઈએ કંટ્રોલ જેડ અંડો. હજી એક આપણે આની અંદર જે છે થોડું ફંક્શનલિટી યુઝ કરીએ, કન્ડિશનલ ફોર્મેટિંગ, કે જે જગ્યાએ એન છે એ આપણને હાઈલાઇટ થઈ જાય. તો અહીંયાથી કન્ડિશનલ ફોર્મેટિંગની અંદર હાઈલાઇટ સેલ રૂલ્સની અંદર ઇક્વલ, કયો હોય વાય તો એને કયો કલર આપવું છે, ઓકે. એટલે હવે જે જગ્યાએ વાય હશે ત્યાં આ રીતે આવશે. આપણને એમ થશે કે વાયની જગ્યાએ એન કરવું છે, તો ફરીથી આપણે સેલ એડ્રેસ સિલેક્ટ કરી કન્ડિશનલ ફોર્મેટિંગ હાઈલાઇટ સેલ રૂલ્સની અંદર ઇક્વલ ટુ વેલ્યુની અંદર એન, અને અહીંયાથી કયું ફોર્મેટ આપ્યું છે. અત્યારે આપણે જોશું તો બંનેમાં દેખાડે છે, શું કામ, આપણે ફર્સ્ટ વાયમાં આપીને પછી એનમાં આપીએ, એટલે અહીંયાથી ક્લિયર રૂલ્સ, અહીંયાથી જે છે ક્લિયર રૂલ્સ સિલેક્ટેડ સેલ, ફરીથી હાઈલાઇટ સેલ રૂલ્સ ઇક્વલ ટુ એન, અને ઓકે. હવે આપણે એ જોવું છે કે 30 દિવસમાંથી 4 એબસન્ટ માટેના છે, તો કેટલા દિવસ સ્ટુડન્ટ આવ્યા, તો એના માટે આવશે ઇક્વલ કાઉન્ટ ઇફ બ્રેકેટની અંદર સેલ એડ્રેસ. સેલ એડ્રેસ આપણે જે છે સામાન્ય રીતે આપણે જે છે માઉસ કીબોર્ડમાંથી લેફ્ટ સાઈડનો એરો છે એરોથી જશું તો પણ ત્યાં જશે, સિલેક્ટ કરવા માટે શિફ્ટ સાથે રાઇટ એરોથી આપણને કેટલા એરિયા સુધી જવું છે, અને એન્ટર. હવે આ થઈ રેન્જ કે આપણને કાઉન્ટ કરવું છે કેટલાથી કેટલા એરિયામાં રેન્જ છે. સ્ટેપ છૂટું કરવા માટે કોમા, શું કાઉન્ટ કરવું છે તો પ્રેઝન્ટ માટે આપણે આપેલું છે વાય, તો ઇન્વર્ટેડ કોમાની અંદર વાય કાઉન્ટ કરવું, અને એન્ટર. તો 26 ડેઝ આવ્યા છે. તો એબસન્ટ કેટલા દિવસ છે, તો આપણે ફરીથી લઈએ ઇક્વલ કાઉન્ટ રેન્જ કોમા એનોટ કોમાની અંદર એબસન્ટ માટે આપણે જે લીધું હોય એન. આ બેનો ટોટલ જે છે આ ટોટલ સાથે મેચ થવું જોઈએ, 26 અને 34. બરાબર. હવે ઘણીવાર એવું બને છે કે સ્ટુડન્ટ્સને કેટલા પર્સન્ટેજ હાજરી છે
એ રીતના જોવામાં આવે છે. તો આપણે અહીંયાથી જે છે અટેન્ડન્સ પ્રમાણે લઈ લઈએ, અહીંયાથી પર્સન્ટેજ અટેન્ડન્સના પર્સન્ટેજ કેટલા છે, તો ઇક્વલ પ્રેઝન્ટ ડેઝ બ્રેકેટમાં આપણે લઈશું, અહીંયાથી બ્રેકેટ પ્રેઝન્ટ ડે ઇન્ટુ 100 ડિવાઈડેડ ટોટલ ડેઝ. એટલે આની સ્ટુડન્ટ્સની અટેન્ડન્સ 86% થઈ. અહીંયાથી આપણે ધારો કે જો કોઈ જગ્યાએ એન કરશો તો અહીંયાથી પ્રેઝન્ટ એબસન્ટમાં ડેટા ચેન્જ થતા આવશે, હવે આની અટેન્ડન્સ 80% થઈ. હવે ફિલ્ટર એચ ઓવાય એટલે એ પણ થોડું સાઈડ નાની થઈ જશે. હવે આ જ વેલ્યુને આપણે જે છે બિઝનેસ યુઝ તરીકે લેવું હોય કે આ એમ્પ્લોયીને આપણે સેલેરી પર ડે આપીએ છીએ, કે એક દિવસના આપણે એને કેટલા એમાઉન્ટ આપીએ છીએ, ધારો કે 250. હવે એને કેટલા જે છે સેલેરી મળશે આખા મંથમાં, ઇક્વલ સેલેરી પર ડે ઇન્ટુ પ્રેઝન્ટ ડે. હવે શું થશે, જેવું આપણે અહીંયાથી યર્સનો કરશું એટલે એના પ્રમાણે એની સેલેરી ચેન્જ થતી જશે. તો આ ખાસ યુઝ છે ફોર્મ્યુલાનો, કે જેની અંદરથી તમે આ રીતના અટેન્ડન્સ પ્રેઝન્ટ એબસન્ટ સેલેરી પર ડે બધું કેલ્ક્યુલેટ કરી શકાશે. હવે આપણે ફરીથી જે છે એને સિલેક્ટ કરી અલ્ટર એચ બી એ ઓલ બોર્ડર, અહીંયાથી જે છે થિકનેસ માટે થિક બોર્ડર, હજી સ્ટુડન્ટ ટુ અહીંયાથી અલ્ટર એચ વાય. હવે જે ઉપર છે એ જ નીચે આપણને લખવું છે સપોઝ, તો અહીંયાથી સિલેક્ટ કરી કંટ્રોલ ડી ફિલ ડાઉન. હવે જે દિવસે સ્ટુડન્ટ આવ્યા હોય કે ના આવ્યા હોય એના પ્રમાણે વેલ્યુ ચેન્જ કરી શકાશે, લાગુ આખું ડિટેલ રેડી થઈ જશે. અને સપોઝ આપણે પર ડે 350 આપીએ છીએ, આ રીતના સેટ થઈ શકશે. હવે આ વસ્તુ શું છે એને આપણને હેડિંગ આપવું છે, તો એના માટે આપણે સિલેક્ટ કરશું મર્જ કરવા માટે, બે કે તેથી વધારે સેલને એક કરવા માટે આવશે મર્જ એન્ડ સેન્ટર. અહીંયાથી આપણે લેશું ફરીથી સિલેક્ટ કંટ્રોલ ડી કરશું એટલે જે ઉપર હશે એ પ્રમાણે સેમ આવી જશે. આ જે હેડિંગ છે એને આપણે અહીંયાથી કલર આપી શકાશે, સાઈઝ નાની મોટી કરી શકાશે. હવે અત્યારે આપણે જોશું કે જો અહીંયા બોર્ડર આ સાઈડ આવે છે ને, અહીંયાથી બે લાઈન આગળની સાઈડ છે, આનો મતલબ કે આપણું જે પેજ સેટઅપ છે એ એક પેજમાં નથી આવતું. શોર્ટકટ રીતે આપણે ચેક કરીએ એટલે કંટ્રોલ F2 નેક્સ્ટ પેજ ઉપર જશો તો અહીંયાથી સેકન્ડ પેજમાં બે લાઈન બારે જાય છે. તો હવે એને સેટ કરવા માટે આપણી પાસે આવશે પેજ લેઆઉટ, ફર્સ્ટ અહીંયા આવશે પેજ સાઇઝ. નોર્મલી આપણે પેજની સાઇઝ F4 હોય છે, તો આ F4 રાખેલી જ છે. તો બીજો ઓપ્શન આવશે અહીંયાથી માર્જિન, માર્જિનમાં આપણે કસ્ટમ માર્જિનમાં જશું કે લેફ્ટ ડાબી બાજુથી આપણે કેટલી પોરી જગ્યા રાખવી છે. તો આપણે ધારો કે અહીંયાથી આપણે રાખશું 0.35, રાઈટ સાઈડમાં 0.35 ઓકે આપશું. અહીંયાથી લાઈન નીકળી ગઈ, કંટ્રોલ F2 એટલે આપણું જે લખાણ છે એક પેજમાં આવી ગયું. તો આ રીતના આપણી અટેન્ડન્સ તૈયાર કરી શકાશે. એક્સેલની અંદર કોઈ પણ વસ્તુ ફોર્મ્યુલાથી કરેલો હશે તો આપણું કામ જે છે સરળ થઈ જશે. તો ફરીથી એકવાર આપણે જોઈ લઈએ કે અટેન્ડન્સ તૈયાર કરવા માટે આપણે ખાસ કરીને કાઉન્ટ F ફંક્શનનો યુઝ થશે. હાજરીપત્રક કે બનાવવું હોય તો કાઉન્ટ F ની અંદર ફર્સ્ટ આપેલું છે રેન્જ, એટલે કે સેલ એડ્રેસની રેન્જ કે કેટલાથી કેટલા એરિયામાં તમને કાઉન્ટ કરાવવું છે.
ત્યાર પછી ક્રાઇટેરિયા કે શું વસ્તુ કાઉન્ટ કરાવી છે.